मौत नी अजीबो गरीब घटना बनी छे। सरथाणा विस्तार मा लक्ष्मण नगर मा चोरी करवा आवेल चोर नो पड़ी जता मौत थयु छे। चोरी करवा आवेल त्यारे मकान मालिक जागी गयो, चोर भागवा गयो अने चोर भागवा जता ज धाबा परथी पड़ता मौत थयु छे। अमदावाद थी आव्यो हतो चोरी करवा माटे। सरथाणा पोलीसे आ बाबते तपास पण हाथ धरी छे। तो आंगे ज सीधी बातचीत करीशुं संवाददाता कीर्तेश साथे। जी कीर्तेश, चोरी करवा आवेल चोर नुं ज मौत थयु छे? बिल्कुल संध्या, दिवाळीनो समय होवाથી સુરતના લોકો પોતાના માદરે વતન અથવા તો ફરતા ફરવા જતા હોય તેવું આખા ગુજરાતમાં જાણીતું સુરત બન્યું છે। ત્યારે ખાસ અમદાવાદથી ચોરી કરવા આવેલો ચોર સુરતના સરદારના વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર નામની સોસાયટીમાં ચોરી કરવા ગયો હતો, પણ અચાનક મકાન માલિક ઉઠી જતા ચોરી કરવા આવેલા બે ચોરમાંથી એક ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો। ત્યારે એક ચોર ધાબા પરથી કૂદી પડતા પટકાયો હતો, જેને લઈને તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તેનું કરુણ મોત થયું હતું। જો કે તબીબોની વાત માનીએ તો આ ચોરને મકાન માલિક ઢોરમાર મારતા હોવાની વિગતો પણ સામે આવી છે। પ્રથમ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે, પણ તેના પીએમ દરમિયાન જો તેને ઈજાના નિશાન મળશે તો ચોક્કસ આ મામલે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે તેવી શક્યતાઓ હાલ સામે આવી રહી છે। સંધ્યા જી બિલકુલ, મકાન માલિકનું અંગે કોઈ નિવેદન સામે આવ્યું છે? બિલકુલ, આ મામલે મકાન માલિક હજુ કોઈ પણ બોલવા તૈયાર નથી, પણ નવા વર્ષની શરૂઆત થતા ગઈકાલે ઘોડાદરા અને મોડી રાત્રે સરસામાં જે પ્રકારની ઘટના બની છે, એટલે કે બે દિવસમાં બે હત્યાની ઘટના સામે આવું તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે અકસ્માત મોતના ગુનામાં શરીર પર જે રીતે ઈજાના નિશાન દેખાય છે, પણ પીએમ રિપોર્ટ બાદ જ આ મામલે હત્યાનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ચોરી કરવા આવેલ ચોર ભાગવા જતા નીચે પટકાયો અને તેનું મોત થયું છે। તો મકાન માલિક જાગી ગયો હતો જ્યારે આ ચોર ચોરી કરવા આવ્યો હતો અને તેના ડરથી તે ભાગવા ગયો, ધાબા પરથી નીચે પટકાયો અને તેનું મોત થયું છે। જોકે હવે પોલીસ આ અંગે કઈ રીતે ગુનો નોંધે છે અને તપાસ કરે છે તે જોવાનું રહેશે। હિંમતનગર સાબરડેરી હાઈવે પરની ફેક્ટરીમાં આગ, કાથો બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગ। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી, લાખોનું નુકસાન જરૂર થયું છે। તો કાથો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે અને જેના કારણે લાખોનું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ નથી થઈ, એક રાહતની બાબત એ છે। તો ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી અને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા। કાથો બનાવતી આ ફેક્ટરી અને જેમાં આગ લાગી હતી, જોકે કયા કારણસર આગ લાગી તે હજુ સામે નથી આવ્યું। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આગ, ઇલેક્ટ્રિકલનું કામ કરતા કારખાનામાં આગ લાગી છે। તો આગ લાગતા મહિલાનું આગમાં મોત થયું છે। તો એક મહિલાના મોતના સમાચાર છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આગ લાગી છે, જેમાં એક મહિલાનું મોત થયું છે। ઇલેક્ટ્રિકનું કામ કરતા આગ લાગી હતી અને જેમાં એક મહિલાના મોતના સમાચાર છે। તો અંગે હવે તપાસ પણ ચાલી રહી છે કે કયા સંજોગોમાં તેમનું મોત થયું છે। મકરપુરા વિસ્તાર કે જ્યાં આ આગ લાગી હતી, આગનો બનાવ સામે આવ્યો હતો, ઇલેક્ટ્રિકનું કામ કરતા જે કારખાનું હતું તેમાં આગ લાગી હતી અને એક મહિલાના મોતના સમાચાર છે। તો વડોદરાથી આ સમાચાર છે। મકરપુરા વિસ્તારમાં આગ, ઇલેક્ટ્રિકનું જે કારખાનું હતું તેમાં આગ લાગી હતી, પરંતુ દુઃખદ સમાચાર એ છે કે જેમાં એક મહિલાનું મોત થયું છે। અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, આગ મામલે શું અપડેટ છે? મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે? પોલીસ કઈ રીતે તપાસ કરી રહી છે? હાજી બિલકુલ સંધ્યા, જે મકરપુરા વિસ્તારની અંદર એક શ્રી સાઈનાથ ઇલેક્ટ્રિકલ નામની જે ઇલેક્ટ્રિક કારખાનું હતું તેની અંદર સવારે આગ ભભકી હતી। કારણ કયા કારણસર આગ ભભકી હતી તેનું હજુ કારણ અટપટ છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ સુખદ ઘટના એ છે કે અહીંયા આગળ એક પરિવાર રહેતું હતું, પતિ અને પત્ની, તેની અંદર જે સંતુબેન નામના જે મહિલા છે તેમનું આગમાં ભૂંજાઈ જતા મોત થયું છે। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને ફાયર પણ હવે તપાસ હાથ ધરશે કે અહીં અંદર કોઈ જે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે માટેનો પણ ફાયર તપાસ કરશે। ત્યારબાદ જો ફાયરના કોઈ સાધનો નહીં નીકળે તો ફાયર જે કારખાના માલિક છે
તેની સામે પણ પૂરો નોંધા છે. જો કે હાલ સમગ્ર આ ગોળવાઈ ગઈ છે, પોલીસે પૂરો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આગ ઓલવવાના સાધનો હતા કે નહીં, ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, તે અંગે પણ તપાસ કરવામાં આવશે અને જો તે વિગતો નહીં મળે તો પછી જે કારખાનેદાર છે તેની સામે એક્શન પણ લેવાઈ શકે છે. અમિત શાહનો અમદાવાદમાં આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં અમિત શાહની રાજકીય બેઠક છે. લોકસભા મત વિસ્તારના વિકાસ કાર્ય મુદ્દે ચર્ચા થઈ રહી છે. મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર છે, ધારાસભ્ય પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. અમદાવાદ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા. અમિત શાહ આજે ભાઈબીજની ઉજવણી પણ તેઓ કરી રહ્યા છે આજે, અને સાંજે દિલ્હી જવા માટે તેઓ રવાના થશે. તો અમિત શાહનો અમદાવાદમાં આજે ત્રીજો દિવસ છે અને સતત મીટિંગ પણ ચાલી રહી છે. સીએમ આ સાથે જ ધારાસભ્યો સાથે પણ અલગ અલગ રીતે મીટિંગ ચાલી રહી છે. ભાજપ શહેર પ્રમુખ પણ તેમાં અમદાવાદ ગાંધીનગરના ઉપસ્થિત છે. તો આગળ કઈ રીતે કાર્ય કરવું અને જ્યારે વિધાનસભા ઇલેક્શન આવશે ત્યારે અત્યારથી જ કઈ રીતે તૈયારીઓમાં લાગી જવું તે અંગે પણ સતત સલાહ સૂચન પણ અપાઈ રહ્યા છે. તો આંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા સંજય સાથે. જી સંજય, આજે સતત મીટિંગ ચાલી રહી છે અમિત શાહની સીએમ સાથે, આ સાથે જ કેટલાક ધારાસભ્ય પણ હાજર રહ્યા છે. હાલ શું અપડેટ આવી રહ્યું છે અને અમિત શાહ હાલ ક્યાં છે? બિલકુલ સંજય, જે છે છેલ્લા ત્રીજો દિવસ છે અમિત શાહની અમદાવાદ અને ગુજરાતની મુલાકાતનો, અને ખાસ કરીને દિવાળીના તહેવારમાં તેઓએ જે ત્રણ દિવસથી જે ગુજરાતના પ્રવાસમાં તેમના પરિવાર સાથે દિવાળીની તો ઉજવણી કરી છે, સાથે સાથે જે પ્રકારે 2022માં ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે અને તેને લઈને મિટિંગોનો દોર પણ જે છે હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જે સાબરમતી વિસ્તારના જે છે ધારાસભ્ય જે છે અરવિંદ ગઢવેલ, તેમનું રાણીપમાં જે નિવાસસ્થાન છે ત્યાં તેઓ દિવાળીની શુભેચ્છા મુલાકાત માટે તો આવ્યા હતા. સાથે સાથે બંધ બારણે જે છે બેઠકનો દોર જે છે તે અહીંયા જે રહ્યો હતો, અને મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. સાથે સાથે જે છે અમિત શાહની જે લોકસભા બેઠક જે છે તે સંસદીય વિસ્તાર જે છે તેના જે ધારાસભ્યો છે તે અલગ અલગ જે ધારાસભ્યો જે છે કે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે જે તેમના જે મત વિસ્તારના જે વિકાસનું કામો જે છે કે તેની તો સમીક્ષા જે છે તે કરવામાં આવી હતી. સાથે સાથે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે અને તેને લઈને પણ આજે બેઠકમાં જે છે તે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને જે નવા મતદારો જે છે કે આ મત વિસ્તારમાં જે છે ઉમેરાયા હોય, સાથે સાથે જે નવા વિસ્તારો જે છે કે તે આ વિસ્તારમાં જે ભર્યા હોય તે અલગ અલગ જે સમીક્ષા જે છે કે તે આ બેઠકમાં કરવામાં આવી હતી. અને હવે જે છે તે અમિત શાહ જે છે કે તે ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસ સ્થાનેથી જે છે વિદાય લઈ રહ્યા છે. એક કલાક સુધી આ બેઠક જે છે સંધ્યા છે અહીંયા રહી હતી, અને કાર્યકરોનો જમાવડો પણ જે છે તે અરવિંદ પટેલ જોવા મળ્યો છે. જી, કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ નારેબાજી પણ લગાવી રહ્યા છે. કાર્યકર્તાઓ શું કહ્યું જ્યારે તેમની સાથે વાતચીત થઈ? બિલકુલ સંધ્યા, જે છે ક્યાંક ને ક્યાંક જે છે તેમના જે નેતા જયારે પણ આ વિસ્તારમાં જયારે આવતા હોય સ્વાભાવિક છે કે કાર્યક્રમમાં તો ઉત્સાહ અને જોવા મળે, અને અમિત શાહ જયારે તેઓ અહીંયા પહોંચ્યા અને હવે જયારે વિદાય લઈ રહ્યા છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે છે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જે છે એ જોવા મળ્યો છે. અને જે છે અલગ અલગ જે ધારાસભ્યો જે છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, અને હાલ અમિત શાહ જે છે કે તેઓએ જે ધારાસભ્ય અરવિંદ પટેલના જી જી આપનો આભાર અમારી સાથે જોડા બદલ. તો દિવાળીના તહેવાર સમયે આગની ઘટનાઓ પણ વધી રહી છે. ભુવનદેવ વિસ્તારમાં દુકાનમાં આગ લાગી છે. ભુવનદેવ વિસ્તાર કે જ્યાં દુકાનમાં આગ લાગી છે, રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનમાં આગ લાગી છે. ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. તો કુલિંગ કરવાનું કામ ચાલુ છે. આગ અંશતઃ કાબૂમાં આવી ગઈ છે, જોકે હજુ તેનું કારણ શું છે તે સામે નથી આવ્યું. આગ કઈ રીતે લાગી તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં આગની ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને રાત્રે ફટાકડા ફોડતા હોય છે તે સમયે આગની ઘટનાઓ વધે છે, અને હાલ જે છે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે અથવા તો કોઈ ફોલ્ટના કારણે પણ આગ લાગી હોઈ શકે છે.